આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. વડાપ્રધાન મોદીના હસ્તે સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનો શિલાન્યાસ. પ્રોજેક્ટ કરોડોના ખર્ચે સાકારિત થશે. 38 સ્ટેશન બનશે. પીએમ મોદીએ વિડીયો કોન્ફરન્સથી જોડાઈ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. સરથાણાથી ડ્રીમ સિટી 21.61 કિમી વિસ્તારમાં 20 જેટલા સ્ટેશનોનું નિર્માણ. ભેસાણથી સારોલી 18.74 કિમી વિસ્તારમાં 18 જેટલા સ્ટેશનોનું નિર્માણ. સુરત માટે મહત્વાકાંક્ષી ગણાતા કરોડોના સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી શિલાન્યાસ કર્યો છે. સુરત મેટ્રો પ્રોજેક્ટ ફેઝ 1 અંતર્ગત સરથાણાથી ડ્રીમ સિટી 21.61 કિમી વિસ્તારમાં 20 જેટલા સ્ટેશનોનું નિર્માણ થશે, જેમાં પ્રથમ ફેઝમાં ડ્રીમ સિટી ખજોતથી કાદરસાની નાળ સુધી 11.6 કિમી માટે કરોડો અને સુરત રેલવે સ્ટેશનથી ચોક બજાર સુધી 3.46 કિમી સુધી કરોડો ટેન્ડર મંજૂર થયું છે. ઉપરાંત કાપોદ્રાથી સુરત રેલવે સ્ટેશન સુધી 3.55 કિમી સુધી કરોડોના ટેન્ડરો પણ મંજૂર કરવામાં આવ્યા હતા. પ્રથમ ફેઝમાં ડ્રીમ સિટી ખાતે ડાયમંડ આકારનું સ્ટેશન બનાવવામાં આવશે. બે ફેઝમાં કુલ 38 સ્ટેશન બનાવવામાં આવશે. સ્પીડ સુરત શહેરમાં લગભગ 12,020 કરોડના ખર્ચે મેટ્રો રેલનું ખાતમુહૂર્ત આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે આ કરવામાં આવ્યું છે. સુરત માટે આનંદની વાત એ છે કે સુરતના પ્રગતિના દરેક પ્રોજેક્ટમાં આદરણીય નરેન્દ્ર મોદી સાહેબે રસ લીધો છે, એની પૂરેપૂરી જાણકારી એમને છે અને પેટ ભરીને એમણે સુરતના આ પ્રોજેક્ટોના અને સુરતની પ્રગતિના વખાણ કર્યા છે. આ પ્રોજેક્ટોમાં સુરતીઓનો પણ જે રીતે ફાળો રહ્યો છે એમની પણ એમણે નોંધ લીધી છે. સુરત જે રીતે પ્રગતિને પંથે છે ને વર્લ્ડમાં પ્રગતિના ક્ષેત્રમાં ચોથા નંબરનું શહેર બને છે, એ જ બતાવે છે કે સુરત શહેર આવનારા દિવસોમાં પહેલા નંબર તરફ પ્રયાણ કરવામાં અગ્રેસર થઈ રહ્યું છે. કેન્દ્ર સરકારમાંથી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને રાજ્યમાંથી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અને નીતિનભાઈ પટેલ સાહેબનો જે સાથ અને સહયોગ મળ્યો છે, જે અમિતભાઈ શાહ સાહેબ એમાં જે મદદ કરી રહ્યા છે, એના કારણે આવા પ્રોજેક્ટો અને અન્ય પ્રોજેક્ટો પણ સુરતને મળશે અને સુરતની પ્રગતિ ઝડપમાં થશે. સાહેબ, હું ફરીથી નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ આભાર માનું છું કે આવા પ્રોજેક્ટો માટે એમણે ખૂબ ઝડપમાં જરૂરી મંજૂરીઓ આપી, ફંડ ફાળ્યો, ગ્રાન્ટ આપી, એના કારણે પ્રોજેક્ટ શક્ય. સાહેબ, પ્રધાનમંત્રી મોદીજીએ સુરતને સપનોનું સુરત કહ્યું છે, સપનાનું શહેર કહ્યું છે. પ્રધાનમંત્રીના વખાણ કઈ રીતે હવે દોડશે? નરેન્દ્ર મોદી સાહેબે સાચા અર્થમાં સુરતનું વર્ણન કર્યું કે નવા નવા સપના જોવા અને સાકાર કરવા એ સુરતીઓની પોતાની એક આગવી રીત છે અને એક મૌલિકતા છે. અને આવા સપનાઓ અને એ પણ મોટા સપનાઓ જોવાની સુરતીઓને ટેવ છે. એના જ કારણે સુરત જે જૂના સમયમાં કોઈ જાતનો સરકારનો સાથ નહોતો તો પણ પ્રગતિ કરતી હતી, અને આજે જ્યારે કેન્દ્ર અને રાજ્યમાં સરકારનો સાથ મળ્યા પછી જે ઝડપમાં સુરત આગળ વધી રહ્યું છે, એના સપનાઓને પૂર્ણ કરવાની એની જે તાકાત છે અને સપના જોવાની જે તાકાત છે, એના જ કારણે પ્રગતિ થઈ રહી છે. ધન્યવાદ.